ચલો જો સ્વાધ્યાય 2.3 પ્રશ્ન નંબર 1 દરેક નો 1 ના છેદ માં 4 શોધો એટલે 1 ના છેદ માં 4 એટલે ગુણ્યા કેટલા કરી દેવાના રેડી જેમ કે 1 ના છેદ માં 4 તો ગુણ્યા 1 ના છેદ માં 4 પહેલો 1 ના છેદ માં 4 ગુણ્યા 1 ના છેદ માં 4 છેદ ઉડેડ તો ઉડાડવાનો નહીં તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર થશે 1 એકા 1 ચોકે ચોકે 16 બતા તમારો જવાબ આવડે ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર એટલે પતી ગયો બીજું 3 ના છેદ માં 5 એને ગુણ્યા 1 ના છેદ માં 4 તો 3 એકા 3 5 6 20 જો અંશ મોટો હોય તો આપણે મિત્ર માં ફેરવાનું નહીં તો એમ ને એમ રહેવા દેવાના 4 ના છેદ માં 3 ગુણ્યા 1 ના છેદ માં 4 અહીંયા છેદ ઉડે છે 4 4 કેન્સલ ઉપર 1 નીચે 3 1 ના છેદ માં 3 આવડે વાળા દાખલા બસ સીધો ગુણાકાર કરી દો ને આટલા માં ભાગ શોધો એટલે દરેક નું 1 ના છેદ માં 4 શોધો એટલે ગુણ્યા કેટલા કરી દેવાના 1 ના છેદ માં 4 આમાં જો દરેક નો 1 ના છેદ માં 7 શોધો તો ગુણ્યા કેટલા કરવાના 1 ના છેદ માં 7 ચલો ઉડે છે કઈ નહીં તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર 2 એકા 2 7 9 63 અને આ પણ કેવી છે છેદ મોટો છે એટલે આમ વિસ્તારમાં ફરશે નહીં 6 ના છેદ માં 5 ગુણ્યા 1 ના છેદ માં 7 તો 6 એકા 6 5 સતામ 35 આવડે ત્રીજું 3 ના છેદ માં 10 એને ગુણ્યા 1 ના છેદ માં 7 છેદ ઉડે નહીં તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર 3 એકા 3 10 સતામ 70 બસ આ તમારો જવાબ આવડે આ દાખલા બસ સીધો ગુણાકાર કરી દેવાનો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર ઇઝ ધેટ ક્લિયર ચોથો દાખલો 9 ના છેદ માં 5 ગુણ્યા 3 ના છેદ માં 5 છેદ ઉડે છે નહીં તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર 9 તેરી 27 છેદ માં 5 ગુણ્યા 5 25 ચલો મિશ્ર માં ફેરવો 25 ટકા 25 નવ એટલે કેટલા 2 તો 1 પૂર્ણાંક 2 ના છેદ માં 5 બરાબર બીજું 1 ના છેદ માં 3 ગુણ્યા 15 છેદ માં 8 ચલો છેદ ઉડે છે તો કે હા 3 પંચાણ 15 3 3 ગયા તો ઉપર વધ્યું 5 એકા 5 નીચે 8 તો આમાં પછી મિત્ર ફરશે નહીં કારણ કે છેદ કેવો છે મોટો છે છેદ મોટો હોય તો મિત્રમાં ફરશે નહીં છઠ્ઠો 11 ગુણ્યા 3 છેદમાં 2 અને 10 11 ના છેદમાં 2 ગુણ્યા 3 ના છેદમાં 10 તો છેદ ઉડશે નહીં તો ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર 11 તેરી 35 10 દુ 20 ચલો મિત્રમાં ફેરવો 20 ટકા 20 વીસ દો 40 તો વધી જશે તો 20 ટકા 20 તો વધ્યા કેટલા 13 એક પૂર્ણાંક 13 ના છેદમાં 20 અરે બીજું 4 ગુણ્યા 4 ના છેદમાં 5 ગુણ્યા 12 ના છેદમાં 7 છેદ ઉડશે પેલા નહીં તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર 12 ચોક 48 5 સતામ 35 બરાબર ચલો મિત્ર માં ફેરવીએ 35 એકા 35 35 દો 70 તો વધી જાય તો 48 માંથી 35 જાય તો 13 તો 1 પૂર્ણાંક 13 ના છેદ માં 35 ઇઝ ધેટ ક્લિયર આવડે તો ગુણાકાર કરો તો ધ્યાન રાખો પહેલા ઉપર જે છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના અને પછી ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર પછી એને મિશ્રમાં ફેરવી દેવાનું ઇઝ ધેટ ક્લિયર જો પ્રશ્ન નંબર 2 ગુણાકાર કરો ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો પહેલો દાખલો 2 ના છેદમાં 3 ગુણ્યા 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3 મિશ્ર છે તેને પેલા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ
ત્રણ દુ છ છ ને બે આઠ છેદમાં પાંચ. જો છેદ ઉડે છે કે નહીં તો ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર. આઠ દુ સોળ, ત્રણ તેરી નવ. ચલો મિત્ર માં ફરી નાખો. નવ એકા નવ, નવ દુ અઢાર વધી જાય. નવ એકા નવ કેટલા વધશે? સાત. તો એક ગુણા સાત ના છેદ માં નવ. રેડી? બીજું બે ના છેદ માં સાત ગુણ્યા સાત ના છેદ માં નવ. સૌથી પેલા જો છેદ ઉડે છે કે હા તો છેદ ઉડાવી નાખો. સાત સાત કેન્સલ, બે ના છેદ માં નવ. હવે અપૂર્ણાંક માં મિત્ર મારા ફરશે નહીં, કારણ કે છેદ કેવો છે? મોટો. આ તમારો ત્રીજું. ત્રણ ના છેદ માં આઠ ગુણ્યા છ ના છેદ માં ચાર. ત્રણ ના છેદ માં આઠ ગુણ્યા છ ના છેદ માં ચાર. તો હવે છેદ ઉડાડીએ, ઉડી જશે. ત્રણ દુ છ, બે દુ ચાર, બરોબર. આ બે બે કેન્સલ, ઉપર વધે હું. ત્રણ ગુણ્યા ત્રણ, આઠ ગુણ્યા બે, ત્રણ તેરી નવ, આઠ દુ સોળ. આમાં પણ છેદ મોટો. તો મિત્ર માં ફરશે નહીં. રેડી? તો તમારા આવડે ચલીએ. જો પ્રશ્ન નંબર ત્રણ, ગુણાકાર કરો. પહેલું, બે ના છેદ માં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક ના છેદ માં ચાર. તો બે ના છેદ માં પાંચ, આ મિત્ર ને પેલા પણ મૂકી નાખવાનું. પાંચ ચોક વીસ ને એક એકવીસ, છેદ માં ચાર. એટલે છેદ ઉડે છે તો કે હા. બે દુ ચાર, તો બે બે ગયા, ઉપર વચ્ચે શું ખાલી? એકવીસ. છેદ માં પાંચ ગુણ્યા બે, એકવીસ. પાંચ દુ દસ, મિત્ર માં ફરી નાખો. દસ દુ વીસ, વીસ ને એક એકવીસ. જવાબ શું આવશે? બે પૂર્ણાંક એક ના છેદ માં દસ. રેડી? બીજું જુઓ, છ પૂર્ણાંક બે ના છેદ માં પાંચ ગુણ્યા સાત ના છેદ માં નવ. આપેલા મિત્ર ને પણ ફરી નાખો. પાંચ છત્રીસ, ત્રીસ ને બે બત્રીસ, છેદ માં પાંચ, સાત ના છેદ માં નવ. રેડી? ચલો જો છેદ ઉડે છે કે નહીં ઉડતા, બરોબર. નવ ને આમ કઈ નહીં ઉઠશે, પાછું પણ કઈ નહીં ઉઠશે. તો ઉપર ઉપર નો ગુણાકાર, નીચે નીચે નો ગુણાકાર. બત્રીસ ગુણ્યા સાત, સાત દુ ચૌદ, ચાર વચ્ચે પડી એક, સાત તરી એકવીસ ને બાવીસ, બસો ને ચોવીસ. પાંચ નવ આમ પિસ્તાલીસ. રેડી? તો બસો ચોવીસ છેદ માં પિસ્તાલીસ. અપૂર્ણાંક માં ફેરવા માટે ભાગાકાર કરી નાખીએ આપણે, અને ખબર પડી જશે આ રીતે કરવાનો. પિસ્તાલીસ, ચલો પિસ્તાલીસ ગુણ્યા ડાયરેક્ટ પાંચ કરી જવું, કારણ કે એને જો અંદાજિત કિંમત લઈએ પચાસ, તો પાંચ તેરી પંદર, દોઢસો થઈ જશે. એકસો પચાસ, આપણે છ વડે ચલો ટ્રાય કરી દીધું. પાંચ છત્રીસ, ત્રણ છ ચોક ચોવીસ, પચીસ છવ્વીસ સત્યાવીસ. હા તો છ વડે કેટલો આવી જાય? બસો સિત્તેર. તો પાંચ વડે કરીએ, પચો પચો પચીસ, એક પાંચ ચોક વીસ ને એક એકવીસ, બસો ને પંદર. રેડી? તો કેટલા વડે ભાગ થશે? ભાગ થશે પાંચ વડે, બસો ને પંદર. ચલો બાદ બાકી કરો, એટલે બસો ચોવીસ માંથી પંદર જાય એટલે કેટલા વધશે? પાંચ ચાર નવ, અને નવ વધશે, બરોબર. તો નવ વીધા અહીંયા પિસ્તાલીસ છેદમાં, અંશમાં કેટલા આવ્યા? પાંચ. અહીંયા બાર પાંચ લખવાના, શેષ નવ વીધી એટલે ઉપર કેટલા લખવાના? નવ. એટલે પાંચ પૂર્ણાંક નવ ના છેદમાં પિસ્તાલીસ. રેડી? આવડે? આમાં જો ત્રણ ના છેદ માં બે, અને ફરી નાખો. પાંચ તેરી પંદર, પંદર ને એક સોળ, સોળ ના છેદ માં ત્રણ. તો છેદ ઉડે છે પેલા, તો હા ત્રણ ત્રણ ગયા. અહીંયા આઠ દુ સોળ, તો બે બે ગયા, તો ઉપર ખાલી વચ્ચે શું? આઠ. આ તમારો જવાબ. આવડે એવા દાખલા મિત્ર હોય તો અપૂર્ણાંકમાં ફરી નાખવાનું, એ ચેક કરવાનું કે અંશ અને છેદમાં કઈ ઉડે છે તો ઉડાડી દેવાના. પછી ઉપર ઉપર નો ગુણાકાર, નીચે નીચે નો ગુણાકાર, અને છેદ જો નાનો હોય તો એને મિત્રમાં ફેરવી દેવા. બીજા ક્લિયર? ચોથા જો, પાંચ ના છેદમાં છ ગુણ્યા બે પૂર્ણાંક, ત્રણ ના છેદમાં સાત.
પાંચના છેદમાં છ, અને આપણે પેલા મિશ્રમાં ફરી નાખીએ, સાત દૂ ચૌદ ને પંદર સોળ સત્તર છેદમાં સાત. તો ઉપરની જે છેદ ઉડે છે કે નહીં, તો સીધું શું નાખો, ગુણાકાર. સત્તર પંચા પંચ્યાસી, સત્તાણું બેતાલીસ. બરોબર, ચલો મિશ્રમાં ફરી નાખીએ. બેતાલીસ બેતાલીસ એકા બેતાલીસ, બેતાલીસ દૂ બે દૂ ચાર, ચાર દુ આઠ, ચોર્યાસી. તો એક અધો ઘટશે, તો બેતાલીસ દૂ ચોર્યાસી ઉપર એક, બે પૂર્ણાંક એકના છેદમાં બેતાલીસ. આવડે. બીજો, ત્રણ પૂર્ણાંક બે ના છેદમાં પાંચ ગુણ્યા ચાર ના છેદમાં સાત. તો મિશ્રને પૂર્ણમાં ફરી નાખીએ આપણે, પાંચ તેરી પંદર, પંદર ને બે સત્તર છેદમાં પાંચ ગુણ્યા ચાર ના છેદમાં સાત. ચલો ઉપરની જે છેદ ઉડે છે નહીં, તો ઉપર ઉપર નો ગુણાકાર, નીચે નીચે નો ગુણાકાર. ચલો સત્તર ચોક અડસઠ, પાંચ સત્તા પાંત્રીસ. છેદ માં જો મિશ્ર માં ફરી નાખીએ, છેદમાં પાંત્રીસ છે તો પાંત્રીસ. ચલો પાંત્રીસ એકા પાંત્રીસ, પાંત્રીસ તો સિત્તેર વધી જશે. પાંત્રીસ એકા પાંત્રીસ, તો વધે કેટલા, પાંત્રીસ બાદ કરી નાખો એટલે વધશે તેત્રીસ. તો એક પૂર્ણા તેત્રીસ ના છેદમાં પાંત્રીસ. આવડે, ઇઝ ધેટ ક્લિયર? બે પૂર્ણાંક ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ. તો મિશ્ર છે તેનો પૂર્ણાંક કરી નાખો, પાંચ દૂ દસ, દસ ને તો તેર, તેર ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ. હાય, તો છેદમાં કઈ નહીં એટલે શું હોય, એક હોય. ઉપર ઉપર નો ગુણાકાર, નીચે નીચે નો ગુણાકાર. તેર તેરી ઓગણચાલીસ, પાંચ એકા પાંચ. ચલો મિત્રમાં ફરી દઈએ, ઓગણચાલીસ છે તો પાંચ અઠામ ચાલીસ વધી જશે, પાંચ સત્તામ પાંત્રીસ વધ્યા કેટલા સાત. સાત પૂર્ણાંક ચાર ના છેદમાં પાંચ. આવડે. સાતમું જુઓ, ત્રણ પૂર્ણાંક ચાર ના છેદમાં સાત ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ. તો પેલા મિત્ર છે તો એને અપૂર્ણાંકમાં ફરી નાખીએ, ત્રણ પૂર્ણાંક ચાર ના છેદમાં સાત ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ. ચલો સાત તેરી એકવીસ, એકવીસ ને ચાર પચીસ, પચીસ છેદમાં સાત ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ. ચેક કરો ઉડે છે છેદ, હા, પાંચ ગુણ્યા પાંચ, એટલે પાંચ પાંચ ગયા. તો અંશમાં શું વધશે, પાંચ ગુણ્યા ત્રણ અને છેદમાં વધશે સાત. રેડી, પાંચ તેરી પંદર છેદમાં સાત. ચલો મિશ્રમાં ફરશે, હા, સાત દૂ ચૌદ, એક વધ્યો તો બે પૂર્ણા એક ના છેદમાં સાત. રેડી, ગમે ત્યાં દાખલા હોય તમને આવડે, મિશ્રમ હોય તો પેલા નપુરમાં ફેરવાનું, પછી છેદવાનું, છેદ ઉડે છે કે નહીં તો ઉડાડવાના, ઉડતા હોય તો ઉડાડવાનો, નહીં ઉડતા હોય તો વાંધો નહીં. પછી ઉપર ઉપર નો ગુણાકાર, નીચે નીચે નો ગુણાકાર, અને છેલ્લે મિશ્ર માં ફેરવી જવાનું. ઇઝ ધેટ ક્લિયર? જો પ્રશ્ન નંબર ચાર, કયું મોટું છે, ત્રણ ના છેદમાં ચાર ના બે ના છેદમાં સાત, કે પાંચ ના છેદમાં આઠ ના ત્રણ ના છેદમાં પાંચ? તો જોઈએ, ત્રણ ના છેદમાં ચાર ના બે ના છેદમાં સાત, એટલે ગુણ્યા કેટલા કરવાના, બે ના છેદમાં સાત. જો છેદ ઉડે છે, હા, બે દૂ ચાર, બે બે ગયા, ઉપર વધશે ખાલી ત્રણ, નીચે વધશે બે ગુણ્યા સાત. તો ત્રણ ના ત્રણ, સાત દૂ ચૌદ, તો આ કેટલા આવશે, ત્રણ ના છેદમાં ચૌદ. પાંચ ના છેદમાં આઠ ના ત્રણ ના છેદમાં પાંચ, એટલે ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ. છેદ ઉડે છે, પાંચ પાંચ કેન્સલ, તો ઉપર વધશે ત્રણ, નીચે વધશે આઠ. રેડી, હવે આ બે માંથી મોટું કોણ છે, બરાબર? તો મોટો સાબિત કરવા માટે આપણે શું કરવું પડે, બંનેના છેદ સરખા થવા પડશે. પછી અંશમાં જોવાનું, જે મોટું હોય તે મોટું, નાનું હોય તે નાનું. તો જો ચૌદ અને આઠ એનો લસા લે તો કોઈને ગુણમાંથી મળે છે, નહીં તો કોનો જ ગુણાકાર કરી દેવાનો. જો મોટું ચૌદ છે એટલે આઠ ને કેટલે વડે ગુણો, ચૌદ આવશે નહીં આવે, તો શું કરશું, ક્રોસ ગુણાકાર, આને આઠ વડે આને ચૌદ વડે.
8 તેરી 24 14 અઠામ 112 14 તેરી 42 14 અઠા 112 રેડી હવે જો કોણ મોટો છે અંશમાં 42 છેદમાં 12 છે સરખા છે તો મોટું કોણ 42 છેદમાં 12 તો 42 છેદમાં 12 એ શું છે 3 ના છેદમાં 8 તો કોણ મોટો થયો 5 ના છેદમાં 8 ના 3 ના છેદમાં 5 મોટા આયા લખવાનું કે 5 ના છેદમાં 8 ના 3 ના છેદમાં 5 મોટા છે ઇઝ ધેટ ક્લિયર સમજ પડે તો આ રીતે કયો કયું મોટું છે આપણે શોધી શકીએ શું કરવાનું ગુણાકાર કરો સાદુરૂપ લાવો અને મોટું સાબિત કરવું હોય તો પહેલા બેના છેદ સરખા કરો બરાબર છેદ સરખા કરો અને પછી જુઓ ને ઉપર જે મોટું હોય તે મોટું નાનું હોય તે નાનો ઇઝ ધેટ ક્લિયર બીજું 6 ના છેદમાં 7 ના 1 ના છેદમાં 2 કે 3 ના છેદમાં 7 ના 2 ના છેદમાં 3 જો 6 ના છેદમાં 7 ગુણ્યા 1 ના છેદમાં 2 તો છેદ ઉડે છે હા 2 તેરી 6 બબ્બે ગયા તો 3 ના છેદમાં 7 અંશમાં 3 છેદમાં 7 તો 3 ના છેદમાં 7 બીજું 3 ના છેદમાં 7 ના 2 ના છેદમાં 3 તો ગુણ્યા 2 ના છેદમાં 3 તો જો છેદ ઉડે છે 3 3 ગયા 2 ના છેદમાં 7 રેડી હવે જે છે તે સરખા છે કરવાની જરૂર જ નથી 3 ના છેદમાં 7 2 ના છેદમાં 7 છે સરખા છે તો જો જોઈ શકો મોટું કોણ છે 3 ના છેદમાં 7 તો 3 ના છેદમાં 7 શું છે 6 ના છેદમાં 7 ના 1 ના છેદમાં 2 અહીં લખવાનું 6 ના છેદમાં 7 ના 1 ના છેદમાં 2 મોટા છે ઇઝ ધેટ ક્લિયર પ્રશ્ન નંબર 5 શૈલીએ તેના બગીચામાં એક હારમાં 400 રૂપિયા છે તેણીએ બે છોડ વચ્ચે 3 ના છેદમાં 4 મીટરનું અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર થતો અને કેટલા છોડ રૂપિયા છે ને 4 ધારો કે આ 1 2 3 અને 4 બરાબર ચાલો હવે એટલે 4 છોડ એને રૂપા છે બે વચ્ચેનું અંતર કેટલું છે 3 ના છેદમાં 4 છે કેટલું છે 3 ના છેદમાં 4 તો એમ કે પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું આ બધા વચ્ચેનો ગેપ કેટલો આવે 3 ના છેદમાં 4 થાય રીતે તો કુલ કેટલા વડે ગુણવું પડશે આપણે 1 2 અને 3 વડે ગુણવું પડશે સીધું છે 3 વખત 3 ગુણ્યા 3 ના છેદમાં 4 એટલે આપણે કુલ અંતર મળી જશે સમજ પડે 4 છોડ છે તો વચ્ચે જગ્યા કેટલી આવે 3 જગ્યા આવશે એક જગ્યાનું માપ કેટલું છે 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ના છેદમાં 4 સરવાળો કરો અથવા તો 3 ગુણ્યા 3 ના છેદમાં 4 3 વખત ગુણી દો ઓપન મળી જશે રેડી લખી એમ એક હારમાં 4 છોડ રૂપિયા છે બે છોડ વચ્ચેનું અંતર કેટલું છે 3 ના છેદમાં 4 મીટર માટે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર 3 ગુણ્યા 3 ના છેદમાં 4 કારણ કે જગ્યા કેટલી 3 વખત આવશે સાદુરૂપ આપો ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર 3 તેરી 9 છેદમાં 4 મિત્રમાં ફરે 4 દુ 8 અને 1 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4 મીટર રેડી તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું મળશે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4 મીટર ઇઝ ધેટ ક્લિયર સમજ પડે એટલે પહેલેથી ચોથા વચ્ચેનો કુલ છોડ કેટલા છે 4
પણ જગ્યાઓ કેટલી આવશે 3000 આવશે ને અને 1 નું માપ છે 3 ના છેદ માં 4 તો 3 ના છેદ માં 4 3 ના છેદ માં 4 3 ના છેદ માં 4 3 નો સરવાળો થશે એટલે આપણે ગુણાકાર માં શોર્ટ માં બતાવીએ કે 3 ગુણ્યા 3 ના છેદ માં 4 ખડી જવાબ આવશે 2.1 ના છેદ માં 4 મીટર ઇઝ ઇટ ક્લિયર પ્રશ્ન નંબર 6 દીપિકા દરરોજ 1.4 કલાક એક પુસ્તક વાંચે છે આ પુસ્તકે 6 દિવસમાં આખું વાંચે છે બરાબર તો એ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે એટલે એક દિવસમાં કેટલું વાંચે છે તો કે 1.4 કલાક વાંચે છે તેવા કેટલા દિવસ વાંચે છે 6 દિવસ તો શું કરવાનું 6 ગુણ્યા એટલો સમય એટલે કુલ સમય મળી ગયા આપણને એટલે ફાઈનલ છે પેલા કે લિપિકા દરરોજ પુસ્તક વાંચે છે વાંચે તેનો સમય 1.4 કલાક હવે કેટલા દિવસ વાંચે છે કે 6 દિવસ પુસ્તક વાંચે છે તો ગુણ્યા કેટલા કરી દેવાના 6 એટલે કુલ સમય મળી જશે આપણને તો કુલ સમય બરાબર 6 ગુણ્યા 1.3 ના છેદ માં 4 ચલો મિશ્ર છે તો ગુણામાં ફરી નાખો 6 ગુણ્યા 4 એકા 7 4 ને 3 7 છેદ માં 4 ચલો છેદ ઉડે છે તો કે હા 3 2 6 2 2 4 2 2 ગયા તો વચ્ચે શું ખાલી 3 ગુણ્યા 7 છેદ માં 2 7 તેરી 21 છેદ માં 2 આ તમારો તો કેટલો સમય આવશે 21 ના છેદ માં 2 અને તમે મિત્રો ફરી નાખો 2 એકા 2 એટલે 10 10 2 20 અને 1 21 તો આટલા કલાક એ પુસ્તક વાંચ્યું રેડી અહીં જવાબમાં લખવાનું કે લિપિકા 10.1 ના છેદમાં 2 કલાક આખું પુસ્તક વાંચે છે આખું પુસ્તક વાંચે સમજ પડી એમાં ફરી એકવાર કે લિપિકા દરરોજ 1.3 ના છેદમાં 4 કલાક એક પુસ્તક વાંચે છે એવા કેટલા દિવસ વાંચે છે 6 દિવસ વાંચે છે તો કુલ સમય કેટલો તો આપણે એટલા વડે ગુણી દઈએ કે એક દિવસ કેટલું વાંચે 1.3 ના છેદમાં 4 તો 6 દિવસમાં કેટલું તો 6 ગુણ્યા 1.3 ના છેદમાં 4 પછાદ રૂપ આપો મિત્ર છે તો અપૂર્ણાંકમાં ફેરવો પછી છેદ ઉડાડો ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર પછી મિત્રમાં ફરી નાખો એટલે જવાબ આવશે 10.1 ના છેદમાં 2 કલાક ઇઝ ઇટ ક્લિયર પ્રશ્ન નંબર 7 એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે તો તે કાર 2.3 ના છેદમાં 4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે તો કે 1 લિટરમાં કેટલું જ કાપે છે 16 કિમી તો 2.3 ના છેદમાં 4 લિટર પેટ્રોલમાં કેટલું એટલે આને ગુણ્યા કેટલા કરી દેવાના 16 બરાબર કે 2.3 ના છેદમાં 4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરી કાપતું અંતર 1 માં કેટલું છે 16 તો આટલા એ કેટલા તો 16 ગુણ્યા 2.3 ના છેદમાં 4 ચલો મિત્ર છે તો અપૂર્ણાંકમાં કરી નાખો 4 2 8 8 ને 3 11 11 ના છેદમાં 4 છેદ ઉડે છે તો કે હા ચોકે ચોકે 16 4 4 ગયા 11 4 ગુણ્યા 11 11 ચોક 44 કિલોમીટર તો કેટલું અંતર કાપશે 44 કિલોમીટર અંતર કાપશે સમજ પડી કે 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે તો 2.3 ના છેદમાં 4 લિટરે કેટલું તો 16 ગુણ્યા 2.3 ના છેદમાં 4 ગુણાકાર કરો જવાબ આવશે 44 કિલોમીટર ઇઝ ધેટ ક્લિયર
પ્રશ્ન નંબર 8 એનો એ એક બોક્સ માં એવી સંખ્યા લખોલા બોક્સ માં કે જેથી 2 ના છેદ માં 3 ગુણ્યા આ ખાલી જગ્યા ભરવાની છે આપણે બરાબર 10 ના છેદ માં 30 થાવું જોઈએ બરાબર 2 ના છેદ માં 3 ગુણ્યા બરાબર 10 ના છેદ માં 30 ચલો 2 ને કેટલા વડે ગુણ્યા તો 10 આવશે 2 5 10 રેડી 3 ને કેટલા વડે ગુણ્યા તો 30 આવે 3 ને દાન 30 રેડી તમારો જવાબ કેટલો આવશે 5 ના છેદ માં 10 આ રીતે કરવાનું સમજ પડે કે 2 ને કેટલા વડે ગુણો 10 આવે તો 2 5 10 3 ને કેટલા વડે ગુણો તો 30 આવે 3 ને દાન 30 કારણ કે ઉપર ઉપર નો ગુણાકાર નીચે નીચે નો ગુણાકાર ચલો એક પહેલા જવાબ મળી ગયો કે 5 ના છેદ માં 10 બીજું હવે આ ચોરસ બોક્સ માં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવો એટલે જવાબ શું મળ્યો આપણને 5 ના છેદ માં 10 તો આને શું મળવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો જો છેદ ઉડે છે તો કે હા 5 2 10 થશે તો 5 5 કેન્સલ થાય ઉપર કેટલા હોય 1 તો 1 ના છેદ માં 2 તો આનું શું થાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સમજ પડી આ વસ્તુમાં તો સવાલ શું કહે છે કે આ બોક્સમાં એવી સંખ્યા મૂકો કે આ સાબિત થાય તો જોવાનું અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો 2 ને કેટલા વડે ગુણો 10 આવે તો 2 5 10 3 ને કેટલા વડે ગુણો 30 આવે 3 ને દાન 30 જવાબ આવે 5 ના છેદ માં 10 બીજું પૂછ્યું છે કે આનું તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવો તો આનો છેદ ઉડાડવાનો છે કે ઉડે છે કે એની ચેક કરો ઉડે છે તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું આવશે 1 ના છેદ માં 2 ઇઝ ઇટ ક્લિયર પ્રશ્ન નંબર 8 બી એક બોક્સ માં એવી સંખ્યા લખો કે જેથી 3 ના છેદ માં 5 ગુણ્યા બરાબર 24 ના છેદ માં 75 થાય તો જો આ રીતે 3 ના છેદ માં 5 24 છેદ માં 75 તેમ આગળની જેમ જ અંશ અંશ નો ગુણાકાર છેદ છેદ નો ગુણાકાર 3 ને કેટલા વડે ગુણો તો 24 આવશે 8 8 તેરી 24 એવી રીતે 5 ને કેટલા વડે ગુણો તો 75 આવે તો 15 પંચા 75 રેડી આ તમારો જવાબ આઠ ના છેદ માં 15 વડે ગુણો તો જવાબ શું આવે 24 ના છેદ માં 75 બીજો ક્યાં ચોરસ બોક્સ મતલબ જે જવાબ આવ્યો તે એમાં મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી નાખીએ 8 ના છેદ માં 15 જો છેદ ઉડે છે કે નથી ઉડતા મિશ્ર માં ફરે છે નથી વળતો તો આ જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે આ સીધો જવાબ રેડી સમજ પડી એમાં કે કઈ સંખ્યા વડે ગુણતા તો અંશ અંશ નો ગુણાકાર છેદ છેદ નો ગુણાકાર 3 8 24 5 ગુણ્યા 15 75 હવે આનું શું મેળવવાનું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો આમાં કઈ છેદ ઉડતા નથી કે મિત્ર માં ફરતું નથી તો આનું આ જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ઇઝ ધ ક્લિયર